જે માણસ 50 વર્ષ સુધી જેલમાં રહેવાનું સાંભળે ને ત્યાં જ એના મોતિયા મરી જાય, એની જગ્યાએ માણસ બિંદાસ રહે ત્યાં રહ્યા પછી પણ લોકોમાં દેશ દાજ ઉભી કરી, ત્યાં રહ્યા રહ્યા એને ભારત સાથેના સંબંધો રાખી અને ભારતની અંદર છુપી ક્રાંતિના કાર્યો કર્યા, એ માણસ કેટલો પોઝિટિવ હશે? તમારે તો છાપામાં બધું નેગેટિવ જ વાંચવાનું, બરાબર. આના પર બળાત્કાર થયો, નેગેટિવ. આને ઓલા એક ખૂન કરી નાખ્યું, નેગેટિવ. હમણાં વડોદરામાં થયું, 10મામાં ભણતા છોકરાએ, આહા, 9માના છોકરાને વાંક નહીં, ગુનો નહીં, કુછ નહીં, ટીચરે મને માર્યું કેમ બતાવી દો. હજી સ્કૂલ ખુલ્યા ને 3 દિવસ થયા હોય, સ્કૂલની આબરૂ પર પાણી ફેરવી નાખવા માટે 10મામાં ભણતો 15 વર્ષનો છોકરો 14 વર્ષના છોકરાને બરફ કાપવાના છરાથી કાપી નાખે, 31 ઘા મારી નાખે. માઇન્ડ નેગેટિવ છે, વાંચવાનું પણ નેગેટિવ, બરાબર છે. પોઝિટિવ વાંચો છો કઈ? પોઝિટિવ વાંચો છો? કેમાં બધા મોટિવેશન અત્યારે ક્લાસ આમ ફાલ્યા છે, ફૂલ્યા છે. 10 વર્ષ 20 વર્ષ પહેલા આવા મોટિવેશનના ક્લાસ ચાલતા હતા કે? અત્યારે કેમ ચલાવવા પડે છે? પોઝિટિવિટી માટે આટલી બધી એનર્જી અમારે કેમ વાપરવી પડે છે? કારણ કે તમે સતત નેગેટિવ માઇન્ડની વચ્ચે રહો છો. એ તમારા વિચારમાં તમારી ઈચ્છા ન હોય તો પણ, દાખલા તરીકે એક્ઝામ તો અપાઈ ગઈ ને, રિઝલ્ટ ક્યારે છે? 17 જુલાઈ. અત્યારથી ટેન્શન? 16મીની રાત કેવી હશે કયો? હે, મેં સાંભળ્યું છે, તમે પણ સાંભળ્યું છે, એસએસસી ને 12th ના રિઝલ્ટ આવતા હોય ને એના આગલા દિવસે આપઘાત કરનારા હોય છે કે નથી હોતો? અને મજાની વાત એ છે કે પાછી એ સવારે જયારે રિઝલ્ટ આવે ત્યારે પાસ હોય છે. નેગેટિવ માઇન્ડ એટલે કહી દઉં, પરિણામ અને પરીક્ષા. પરીક્ષા આપ્યા પછી પરિણામની રાહ જોયા પહેલા જ જે આવા રસ્તા ભરે એ નેગેટિવ માઇન્ડ છે. ઓપરેશન કરાવું કે કરવું પણ હું સક્સેસ જઈશ કે નહીં, મને કંઈ થઈ તો નહીં જાય, આ નેગેટિવ. એક ડૉક્ટર હતો, નવો હતો, અને એણે પહેલો જ પેશન્ટ આવ્યો. એ પેશન્ટ આવ્યો એટલે એ પણ એક ફૂલનો હાર લઈને આવ્યો, 2 ફૂલના હાર લઈ આવ્યો. એટલે પેશન્ટે કીધું, આ ફૂલના હાર શેના માટે લાવ્યા? બીજું બધું તો બરાબર, છરી કાંટા તો બરાબર, પણ ફૂલના હાર શેના માટે? એ કે, જો ભાઈ, તું એ પહેલી વાર આવીશ અને હું એ પહેલી વાર છું. હું જો સક્સેસ જઈશ ને તો તું મને ચડાવજે, અને હું જો ફેલ જઈશ તો હું તને ચડાવી દઈશ. ઓપરેશન પહેલા જ હું સક્સેસ જઈશ કે નહીં, આ નેગેટિવ. પરીક્ષા આપ્યા પહેલા જ પાસ થઈશ કે નહીં? અને આવા લોકો છે ને, મેરેજ કરે એ પહેલા જ, મારે ડાયવોર્સ તો નહીં લેવા પડે ત્યારથી ભલી. આવાઓને તો હવે મારે લખવું, મારે કહેવું છે કે જ્યારે પણ તમારા મેરેજ થવાના હોય, અને કેટલાક તમારા બધા ક્રાઇટેરિયા હોય છે ને, આવો જોઈએ, તેવો જોઈએ, આવી જોઈએ, તેવી જોઈએ, સાથે તમારે લખી દેવાનું. અત્યારથી જો તારા મનમાં એવા વિચાર આવતા હોય કે ડાયવોર્સ તો નહીં આપવા પડે ને, તો એની સાથે મારે લગ્ન કરવા. મેરેજ પહેલા છે ડાયવોર્સ. મેરેજ પહેલા ડાયવોર્સ ક્યાં હોય? એક જગ્યાએ હોય. પઝલ બહુ સિમ્પલ છે. મેરેજ પહેલા ડાયવોર્સ ક્યાં હોય? અરે ડિક્શનરીમાં, બીજે ક્યાં હોય? ઘણી વખત આમ લાઈટ જલ્દી ન થાય, બલ્બ થાય, લાઈટ ન થાય. એક વસ્તુ લેવા જાઓ છો ને ત્યારે તમે નક્કી કરો છો સારી અને ખરાબ, ઓકે, અને ખરાબને સાઈડમાં મૂકો છો. તમારે તો વસ્તુ લેવા બહુ ઓછું જવાનું હોય, આ લોકોને જવું પડે ને ક્યારેક માર્કેટમાં, ફ્રૂટ માર્કેટ, ક્યારેક વેજીટેબલ માર્કેટ. ત્યારે તમે નક્કી કરો, મમ્મીએ કીધું હોય કે તું આટલા જામફળ લેતી આવશે, તો તમે આમ સારા ખરાબ એટલી તો ખબર પડે ને. એક છોકરી તો જબરી નીકળી, એણે જામફળની લારી પાસે ગઈ, ભૈયાજી જેટલા ખરાબ, જેટલા સડેલા, જેટલા ડાઘવાળા છે ને, બધા આપી દો, બધા જુદા પાડી દો.
ભાઈઓ તો વિચારવા પડ્યો, જિંદગીમાં આવી છોકરી કોઈ દિવસ જોઈ નથી જે ખરાબ માગે સડેલા માગે. એટલે વીણી વીણીને એને ચાલુ કર્યા. એને કીધું બધા સાઈડ પર મૂકતા જાઓ, જેટલા એક પણ ડાગ એટલે ઓલો પણ જોઈ જોઈ જોઈને બધા મૂકી દીધા બાજુ. પછી ઓલી છોકરી કહ્યું હવે આ જે છે ને એમાંથી 1 કિલો આપી દો. એટલે હવેથી ક્યારે બોલતા નહીં, બૈરાની બુદ્ધિ પગની પાની એ સડેલી અને સારી વસ્તુમાં તમે ડિસાઈડ કરી શકો છો. સડેલીને બાજુ પર મૂકી દેવાની, સારીને લઈ લેવાની. એમ સડેલા વિચાર અને સારા વિચાર આ બેમાં કેમ તમે માર ખાઈ જાઓ છો? સડેલાને સાઈડ પર મૂકવાના, સારા જ વિચાર મારા મનમાં ચાલવા જોઈએ. નો રોંગ થોટ્સ, નો બેડ થોટ્સ એન્ડ નો નેગેટિવ થોટ્સ.